પ્રોફેસર પાટિલને રિક્વેસ્ટ કરું કે એડમિશન અંગેની એ કરે. એડમિશન છે જે એ ત્રણ સ્ટેજીસમાં ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ રજીસ્ટ્રેશન. રજીસ્ટ્રેશન એટલે જે આપણે નોર્મલી એડમિશન લેવા માટે એપ્લિકેશન ફોર્મ ભરીએ છીએ એને અમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કહીએ છીએ. સેકન્ડ ઇઝ ચોઈસ ફિલિંગ. આપણે જે બ્રાન્ચીસ કે કોલેજીસમાં એડમિશન લેવાનું છે એની ચોઈસીસ આપવાની છે, એ ચોઈસ ફિલિંગ મોડ. એન્ડ ધ લાસ્ટ ઇઝ અલોટમેન્ટ ઓફ એડમિશન. રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં 11 તારીખથી પંજાબ નેશનલ બેંક ઉપરથી તમારે ઇન્ફોર્મેશન બુકલેટ અને 14 ડિજિટનો પિન, આ બે વસ્તુ મેળવવી પડશે. વિધાઉટ પિન તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં. તો 11 તારીખથી જસ્ટ એમએ પટેલ સાહેબ એક અપીલ કરી હતી કે ફર્સ્ટ ડે બધા જ ઉતાવળ ન કરતા માહિતી પુસ્તિકા મેળવવાનું. ઇનફ 75,000 સમય બુકલેટ પ્રિન્ટ કરેલી છે તો બધાને મળી જશે. 11 તારીખથી 4 જૂન સુધીનો સમય છે, એટલે એક પૂરતો સમય છે 4 જૂન સુધીનો. આ જે વેબસાઇટ છે www.gujcpc.nic.in, આ વેબસાઇટ ઉપર તમે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકશો. એના સિવાય એક બીજી અપીલ કે જે અમારી જે વેબસાઇટ છે એડમિશન કમિટીની, jacpclldc.ac.in, આ વેબસાઇટ ઉપર ખાસ લોગિન કરજો, જેના ઉપર તમને લેટેસ્ટ અપડેટ્સ, કે ઇન્ફોર્મેશન બુકલેટમાં તો બધી જ માહિતી અમે અત્યારે પ્રિન્ટ કરી દીધી છે. એના સિવાય કોઈ બી ચેન્જીસ હોય કે ન્યૂ ઇન્સ્ટિટ્યૂટ આવે, ઇન્ક્રીઝ ઇન ઇન્ટેક હોય, શેડ્યુલમાં કોઈ પણ ચેન્જ હોય, યા એઆઈસીટી એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેન્જ કરે, એ તમામ ઇન્ફોર્મેશન જે લેટેસ્ટ અવેલેબલ હશે એ તમને ફક્ત અમારી જે jacpclldc.ac.in એડમિશન કમિટીની વેબસાઇટ છે એના ઉપરથી તમને મળી જશે. એકવાર www.gujcpc.nic.in વેબસાઇટ ઉપર લોગિન કર્યા બાદ એવી રીતે તમને હોમ પેજ જોવા મળશે. આ જે પોર્શન છે એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જેમ આપણે ઈમેલ અકાઉન્ટ ઓપન કરવા માટે એક રજીસ્ટ્રેશન કરીએ છીએ ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈએ છીએ, એવી રીતે જ આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરીને એક યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈશું. અને જેનો ઉપયોગ તમારે આગળની પ્રક્રિયામાં યુઝ કરવાનો છે, જે અહીંયાથી કોર્સ સિલેક્ટ કરો, યુઝર આઈડી પાસવર્ડ પિન નાખીને તમે એન્ટર કરી શકશો, પણ એ કરવા માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે, જે તમે અહીંથી કરી શકશો. તો રજીસ્ટર નાઉ ઉપર સૌથી પહેલા ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટર નાઉ ઉપર જાઓ એટલે તરત જ એવી રીતે એક સ્ક્રીન આવશે જેમાં તમારે સિલેક્ટ કરવાનું છે એન્જિનિયરિંગ અને ફાર્મસી. એન્જિનિયરિંગ અને ફાર્મસી બંને કોર્સેસ માટે કોમન એપ્લિકેશન ફોર્મ છે, કોમન જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે, અલગ બે ફોર્મ ભરવાની જરૂરત નથી. એમાં ક્લિક કર્યા બાદ ડિટેલ્સ આપણે આપવાની છે, કોર્સ નેમ, ડિગ્રી એન્જિનિયરિંગ, ગુજસેટ. એકવાર કહી દઉં કે જે વિદ્યાર્થીઓએ ગુજસેટ 2012 આ વર્ષની ગુજસેટ એક્ઝામ આપી હશે એવા જ વિદ્યાર્થી એડમિશન માટે એલિજિબલ છે. લાસ્ટ ઇયર્સમાં જો કોઈને ગુજસેટ આપી હોય તો એવા વિદ્યાર્થી આ વર્ષના એડમિશન માટે એલિજિબલ નથી. ગુજસેટ 2012 એપ્લિકેશન નંબર, જે તમારી ગુજસેટની માર્કશીટ ઉપર જ પ્રિન્ટ થયેલો છે એ એપ્લિકેશન નંબર, માહિતી પુસ્તિકા સાથે આપવામાં આવેલો 14 ડિજિટનો પિન, અને ગુજસેટના માર્કશીટ ઉપર તમારું નામ જેવી રીતે પ્રિન્ટ થયેલું હશે એવી રીતે જ, જો એમાં ભૂલ હોય તો ભૂલ સાથે, કેમ કે ગુજસેટનો ડેટા બોર્ડ જોડેથી અમારી જોડેમાં આવી જશે અને એ અમે એનઆઈસીના વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાના. એટલે જેવી રીતે માર્કશીટ ઉપર તમારું નેમ પ્રિન્ટ થયેલું હશે એવી રીતે જ એન્ટર કરવાનું હશે, તેનાથી જ તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થશે, નહીં તો નહીં થાય. ડેટ ઓફ બર્થ, સિક્યુરિટી કોડ જેવી ફ્લેશ થતું હશે એ સબમિટ કરો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. એવી રીતે આ એપ્લિકેશન ફોર્મમાં ઉપર જનરલ ઇન્ફોર્મેશન છે. હવે એ એપ્લિકેશન ફોર્મ જે છે, રજીસ્ટ્રેશન ફોર્મ, બે ટાઈપના રજીસ્ટ્રેશન ફોર્મ છે. એક રજીસ્ટ્રેશન ફોર્મ જે વિદ્યાર્થી આ વર્ષે ગુજરાત બોર્ડમાંથી પહેલા ટ્રાયલે પાસ થશે એમના માટે અલગ આ રજીસ્ટ્રેશન ફોર્મ છે, અને એના સિવાયના વિદ્યાર્થી કે જેમને ગુજરાત બોર્ડમાંથી જૂના વર્ષમાં યા 1 થી વધારે ટ્રાયલથી સીબીએસસી, આઈએસસી, એનઆઈઓએસ એન્ડ આઈબી ઇન્ટરનેશનલ બેકરુલેટ, આ તમામ વિદ્યાર્થી કોઈ પણ વર્ષમાં પાસ થયેલા હોય એમના માટે અલગથી ફોર્મ ઓપન થશે. ફર્સ્ટ સ્ક્રીનમાં બધાએ પ્રોસીજર સેમ જ કરવાની,
જે પણ ફોર્મ તમારા માટે ઓપન થાય એ ફોર્મ તમારે ભરવાનું છે. ગુજરાત બોર્ડમાંથી આ વર્ષે જે વિદ્યાર્થી પાસ થશે એમને એમના એચએસસી ના બોર્ડના માર્ક્સ એન્ટર કરવાની જરૂરત નથી. સીડી અમને અવેલેબલ થઈ જાય છે બોર્ડમાંથી, એ માર્ક્સ અમે અપલોડ કરીએ છીએ એટલે એ માર્ક્સ તમારે એન્ટર કરવાની જરૂરત નથી. એના સિવાયના જે વિદ્યાર્થી છે એમના બોર્ડના માર્ક્સ અવેલેબલ ન હોવાથી તમારે એન્ટર કરવાના હોય છે. કેટેગરી, જે પણ કેટેગરીમાં આપણે આવીએ છીએ એ કેટેગરી, ધેન સબ કેટેગરી ફિઝિકલી હેન્ડીકેપ કેટેગરી વિદ્યાર્થીઓ માટે જ છે. ટ્યુશન ફી વેવર સ્કીમ, એક ટ્યુશન ફી વેવર સ્કીમ પટેલ સરે જે વાત કરી એના પ્રમાણે જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી છે એના માટે જે ટોટલ ઇન્ટેકના 5% એડિશનલ સીટ્સ દરેક કોલેજમાં ભરવામાં આવે છે. ટ્યુશન ફી વેવર્સમાં અપ્લાય કરવા માટે કોઈ પણ કાસ્ટ માટે એ સ્કીમ નથી. આ કેસ જે સ્કીમ છે એ આર્થિક ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે છે જેની વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી છે. લાસ્ટ યર સુધી 2.5 લાખ હતી, આ વર્ષથી 4.5 લાખ થઈ ગઈ છે. પણ એ સ્કીમમાં જોડાવા માટે તમારી જોડે 1 એપ્રિલ 2012 પછી ઇસ્યુ કરેલું ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ. ઇન્કમ સર્ટિફિકેટ અમદાવાદમાં આરટીઓ જોડે જનસેવા કેન્દ્ર છે ત્યાંથી જ મળશે, એટલે ત્યાંથી જનસેવા કેન્દ્રમાંથી એ સર્ટિફિકેટ મેળવી લેજો. જો આપની જોડે હોય તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ, નહીં હોય તો નોટ ઇન્ટરેસ્ટેડમાં. મધર્સ નેમ, ફાધર્સ નેમ, બાકીની ઇન્ફોર્મેશન તમારે ભરવાની નથી. ધેન યુઝર આઈડી, જેને વાત કરી કે જેમ આપણી ઈમેલમાં ઈમેલ આઈડી હોય એવી રીતે યુઝર આઈડી, યુઝર આઈડીમાં કોઈ ચોઈસ નથી. તમારું જે ગુસેટનો સીટ નંબર છે એ જ તમારે યુઝર આઈડી રહેશે. પાસવર્ડ આપણે સિલેક્ટ કરી શકીશું 16 to 12 ડિજિટ્સનું, કોન્ટેક્ટ એડ્રેસ અને આ બધી ડિટેલ્સ તમારે ભરવાની છે. ડિટેલ્સ ભર્યા બાદ એક્સેપ્ટ ધ ડિક્લેરેશન એન્ડ સબમિટ, ધેન યુ કેન પ્રોસીડ ટુ ધ નેક્સ્ટ સ્ટેજ. જેવી રીતે મેં વાત કરી કે 2 અલગ અલગ પ્રકારના ફોર્મ ઓપન થશે એમાંથી આ સેકન્ડ ઓપ્શન જેમાં તમારે માર્ક્સ એન્ટર કરવાના છે. સીબીએસઈ, આઈએસઈ, એનઆઈએસ, આઈબી અને જૂના વર્ષમાં જેને ગુજરાત બોર્ડમાંથી પાસ કરી છે વિદ્યાર્થીઓ માટે અહીંથી તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું, જે બોર્ડમાં આપણે આવીએ છીએ બોર્ડ, સીટ નંબર, મંથ એન્ડ યર ઓફ પાસિંગ, જે પણ આપણે ગ્રુપ હશે ગ્રુપ અને માર્ક્સ આપણે એન્ટર કરવાના છે. ગુજરાત બોર્ડ હોય તો આઉટ ઓફ 100 ફિઝિક્સ કેમેસ્ટ્રી જેમાં થિયરીના જ માર્ક્સ એન્ટર કરવાના છે. મેથ્સ કે ઇંગ્લિશ ગુસેટના માર્ક્સ એન્ટર કરવાની જરૂરત નથી, જે ઓટોમેટિકલી આવી જશે. પ્રેક્ટિકલના માર્ક્સ એન્ટર કરવાના છે જે ગુજરાત બોર્ડના કેસમાં આઉટ ઓફ 50 છે. એ ઇન કેસ ઓફ સીબીએસઈ એન્ડ આદર્સ, સીબીએસઈ, આઈએસસી, આદર્સ, એનઆઈએસના તમામ વિદ્યાર્થીઓ માટે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી 3 સબ્જેક્ટ્સમાં ફક્ત થિયરીના જ માર્ક્સ એટલે કે 70 માંથી એન્ટર કરવાના છે અને પ્રેક્ટિકલના માર્ક્સ આઉટ ઓફ 30. સીબીએસઈના જે વિદ્યાર્થી છે એમના માર્કશીટમાં થિયરી અને પ્રેક્ટિકલનું બાયફર્કેશન અવેલેબલ હોય છે, 70 માંથી કેટલા અને 30 માંથી કેટલા. પણ આઈએસસી બોર્ડ, એનઆઈએસ અને આઈબી આ 3 બોર્ડ્સમાં માર્કશીટમાં થિયરી અને પ્રેક્ટિકલનું બાયફર્કેશન અવેલેબલ નથી. એવા કેસમાં તમારા સ્કૂલના પ્રિન્સિપલ જોડેથી લેટર પેડ ઉપર આઈએસસીનું થિયરી અને પ્રેક્ટિકલ માર્ક્સનું બાયફર્કેશન જરૂરી છે. એના સિવાય તમારું ફોર્મ કોઈ હેલ્થ સેન્ટર ખાતે લેશે નહીં. તો એ અત્યારથી જ તમે બાયફર્કેશન મેળવી લેજો. જ્યારે તમે સબમિટ કરો ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ, રજીસ્ટ્રેશનની ડિટેલ્સ તમને જોવા મળશે જે તમે ચેક કરી શકો. પર્સનલ ડિટેલ્સ, માર્ક્સ અને જે પ્રમાણે તમે ફોર્મ ભરો છો, જે પણ તમે સિલેક્ટ કરો અલગ અલગ કેટેગરીઝ, એના પ્રમાણે અહીંયા એક લિસ્ટ ઓટોમેટિક જનરેટ થઈ જશે કે આ એપ્લિકેશન ફોર્મ સાથે તમારે કયા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના છે. એસસી કેટેગરી સિલેક્ટ કરો તો કાસ્ટ સર્ટિફિકેટ આવી જશે. ટીએફડબલ્યુમાં યસ કરો તો ઇન્કમ સર્ટિફિકેટ આવી જશે. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અહીંયા અટેચ કરેલા લિસ્ટમાં આવી જાય એ બધા જ ડોક્યુમેન્ટ્સ આપણે જમા કરાવવાના રહેશે. રજીસ્ટ્રેશન્સમાં એડિટિંગ કરવા માટે એડિટ રજીસ્ટ્રેશન કન્ફર્મ કરો. એકવાર રજીસ્ટ્રેશન કન્ફર્મ કર્યા બાદ એમાં તમે કોઈ પણ ચેન્જીસ કરી શકશો નહીં. અને આ ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની, ફોર્મની પ્રિન્ટઆઉટ લીધા બાદ જે પણ લિસ્ટ પ્રમાણે જેટલા બી ડોક્યુમેન્ટ છે દરેક ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ
अटेस्टेड सेल्फ अटेस्टेड कॉपीज लईने नजीकना हेल्प सेंटर खाते जवानु रहेशे। एक याद रखो कि ज्यां सुधी तमे तमारो रजिस्ट्रेशन फॉर्म डॉक्यूमेंट साथे हेल्प सेंटर खाते जमा न कराओ त्या सुधी तमारो नाम मेरिट में आवशे नहीं, त्या सुधी रजिस्ट्रेशन नी प्रक्रिया पूर्ण थती नथी। तो खास ध्यान रखो कि आपणे प्रिंट आउट लईने हेल्प सेंटर खाते रजिस्ट्रेशन माटे जईए छे। अने रजिस्ट्रेशन थई गया बाद तमने एक एक्नॉलेजमेंट स्लीप आपवामां आवशे जे तमारे त्यांथी मेळवी। दिस इज अ रजिस्ट्रेशन स्लीप जे तमारो जे ऑथेंटिक डॉक्यूमेंट छे कि तमे रजिस्ट्रेशन नी प्रक्रिया पूर्ण करी छे। हवे आ वर्षे एक चेन्ज अमे ऑनलाइन एडमिशन में एवं करी छे कि जे विद्यार्थीओ ओपन कैटेगरी ना छे अने टीएफडब्ल्यू कैटेगरी नो लाभ नथी लेवा मांगता तो एवा केस में फक्त त्रण ज डॉक्यूमेंट्स तमारे जोईशे। एक तो गुस्सेट नी मार्कशीट, एचएससी नी मार्कशीट अने लिविंग सर्टिफिकेट। एना सिवाय कोई पण एडिशनल डॉक्यूमेंट्स नी जरूरत नथी। एवा विद्यार्थीओ ने हेल्प सेंटर खाते आवानी जरूरत नथी। डोंट गेट कन्फ्यूज, घना हवे कन्फ्यूज थाय छे। यस्टरडे वी हैव सो मेनी क्वेश्चन्स ऑन दिस ओनली ओपन कैटेगरी पण कोई पण एडिशनल बेनिफिट लेवा नथी मांगता। धारो के टीएफडब्ल्यू छे एमां तमे लाभ नथी लेवा मांगता तो एवा केस में त्रण ज डॉक्यूमेंट नी जरूरत पड़े छे, एचएससी नी मार्कशीट, गुस्सेट नी मार्कशीट अने लिविंग सर्टिफिकेट। एवा केस में तमारू जे रजिस्ट्रेशन छे ऑनलाइन कन्फर्म थई जशे। एटले तमारे हेल्प सेंटर खाते रजिस्ट्रेशन फॉर्म अने आ त्रण डॉक्यूमेंट्स जमा करावानी जरूरत नथी। यस, दे नीड नॉट टू गो टू द हेल्प सेंटर। देयर रजिस्ट्रेशन विल बी कन्फर्म्ड ऑनलाइन ओनली। दिस इज ऑलरेडी रिटन, द रजिस्ट्रेशन एक्नॉलेजमेंट स्लिप फॉर ओपन कैटेगरी एंड विदाउट टीएफडब्ल्यू यू कैन जनरेट यूर रजिस्ट्रेशन स्लिप ऑनलाइन। फॉर रेस्ट ऑफ द कैंडिडेट्स दे हैव टू गो टू द हेल्प सेंटर फॉर गेटिंग देयर रजिस्ट्रेशन स्लिप्स। ओके, यस यस, सी दिस इज द ऑप्शन लिंक दैट वुड बी ऑटोमेटिकली हाईलाइटेड एज एंड वेन यू आर फिलिंग योर रजिस्ट्रेशन फॉर्म। एज यू आर सिलेक्टिंग ओनली द ओपन कैटेगरी, इन सब कैटेगरी यू आर सिलेक्टिंग अदर एंड यू आर सिलेक्टिंग आई एम नॉट इंटरेस्टेड। इन दैट केस यूर रजिस्ट्रेशन एक्नॉलेजमेंट इज जनरेटेड ऑनलाइन। सो इन यूर केस ऑटोमेटिकली दिस लिंक विल बी हाईलाइटेड, इन अदर केसेस दिस लिंक विल नॉट बी देयर। ओके, सो दे हैव टू गो टू द हेल्प सेंटर फॉर रिसीविंग और कलेक्टिंग देयर रजिस्ट्रेशन स्लिप। सो दिस इज द फर्स्ट फेज वेयर द रजिस्ट्रेशन इज ओवर। तो रजिस्ट्रेशन की प्रक्रिया तमारी पूर्ण थी गई। लास्ट एक्सपीरियंसेस प्रमाणे घना विद्यार्थी फक्त ऑनलाइन ज प्रोसेस पूर्ण करे छे अने त्यारबाद रजिस्ट्रेशन स्लिप मेळवता नथी हेल्प सेंटर खाते थी। एवा केस में एमनो मेरिट नंबर जनरेट थतो नहीं। अने जे दरेक एक्टिविटी छे, धारो कि मैं अत्यारे रजिस्ट्रेशन एक्टिविटी नी वात करू छू, रजिस्ट्रेशन नी एक्टिविटी फक्त 14 मे थी 4 जून सुधी ज थई शकशे। 4 जूने सांजे 5 वाग्या पछी 1 मिनिट पछी आवो तो भी पॉसिबल नथी। तो खास ध्यान राखजो कि दरेक जे एक्टिविटी छे टाइम बाउंड छे। धारो कि चॉइस फिलिंग भरवानुं छे तो एना माटे भी सर्टन डेज तमने आपवामां आवशे, ए दिवसमां ज तमे एक्टिविटी करी शकशो। तो जे कैलेंडर आपवामां आवशे शेड्यूल एना उपर खास ध्यान राखजो। सेकंड स्टेज इज चॉइस फिलिंग। सो जे ब्रांचेस जे कॉलेजेस में तमे इंटरेस्टेड छो ए कॉलेजेस ने हवे तमारे चॉइसेस आपवानी छे। ए चॉइस फिलिंग नी प्रक्रिया थोड़ी ईजी करवा माटे द स्टेट हेज बीन डिवाइडेड इन द 5 ज़ोन्स। अलग अलग रीजन्स में आपणे एने डिवाइड कर दीधुं छे। अहींया बे टेबल छे, दिस इज द लेफ्ट टेबल एंड राइट टेबल। लेफ्ट टेबल में जे पण ब्रांचेस की कॉलेजेस में तमे इंटरेस्टेड छो ए पहला रिट्रीव करो, ए पहला तमे त्यां लई लो अने एमांथी पछी चॉइसेस ऑर्डर्स तमे सेट करो जे तमारे राइट हेन्ड साइड में सेट करवानुं छे। एक साथे देर आर मोर देन 1000 चॉइसेस अवेलेबल, सो मेनी चॉइसेस आर देर। अने रेस्ट्रिक्शन नथी कि तमे एक पर्टिक्युलर नंबर ऑफ चॉइसेस भरो, बधी चॉइसेस तमे भरी शकशो। ओके, तो जो तमे अहींया एक साथे बधी चॉइसेस लावो छो तो तमारे शोधवामां थोड़ो डिफिकल्ट पड़े। एटला माटे जो तमे रीजन वाइज जाओ, बिकॉज सो मेनी कैंडिडेट्स हू आर ओनली इंटरेस्टेड इन गवर्नमेंट सीट्स, देर आर फ्यू कैंडिडेट्स इंटरेस्टेड ओनली द इंस्टिट्यूट विच आर नियर बाय द अहमदाबाद। सो एवा केस में तमे सिलेक्शन में जो सेंट्रल रीजन, सेंट्रल ऊपर खाली तमे कर्सर राखशो तो सेंट्रल रीजन कवर्स विच डिस्ट्रिक्ट्स, कया कया डिस्ट्रिक्ट्स एमां कवर थाय छे ए पण तमे जोई शकशो। ऑल तमे एक साथ करो तो भी तमे जोई शकशो। अने टाइप ऑफ इंस्टिट्यूट, गवर्नमेंट, प्राइवेट,
યા બોથ તો પણ તમે જોઈ શકશો. દેન જે પણ તમારી ચોઇસ ઇન્ટરેસ્ટેડ કોલેજીસ છે એની લિસ્ટ અમારે એકવાર આવી ગઈ. નાવ આઉટ ઓફ ધીઝ જેમાં પણ તમે ઇન્ટરેસ્ટ છે, નાવ યુ સ્ટાર્ટ ગિવિંગ ધ પ્રાયોરિટીઝ. એના હવે તમે પ્રાયોરિટીઝ આપવાનું સ્ટાર્ટ કરી શકો. વન બાય વન તમે ધીસ આર અવેલેબલ્સ અને એમાંથી તમારી જે પ્રાયોરિટી સેટ કરવાની છે એ ટ્રાન્સફર કરો રાઇટ હેન્ડ સાઈડમાં. સપોઝ માય ફર્સ્ટ ચોઇસ ઇઝ ધીસ બિરલા વિશ્વકર્મા મિકેનિકલ એન્જિનિયરિંગ, એડ કરો આ બાજુના ટેબલમાં આવી જશે વિથ નંબર વન. ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફર મલ્ટીપલ એટ વન્સ, એક સાથે જો વધારે ચોઇસ ટ્રાન્સફર કરવી હોય તો એપ્રોપ્રિએટ જે બોક્સ છે એમાં ક્લિક કરો એડ મલ્ટીપલ ચોઇસીસ. એવી રીતે તમારી જે ચોઇસીસ છે રાઇટ હેન્ડ સાઈડમાં ટ્રાન્સફર થઈ જશે. સો આઈ વિલ સજેસ્ટ બિફોર સ્ટાર્ટ ફિલિંગ ધ ચોઇસીસ, માહિતી પુસ્તિકા જે છે ઇન્ફોર્મેશન બુકલેટમાં બધી જ બ્રાન્ચીસ ઇન્સ્ટિટ્યૂટ અવેલેબલ છે. એ પહેલાં આપણે હોમવર્ક કરી લો, ચોઇસીસ નક્કી કરી લો કે ધીઝ આર માય ચોઇસીસ. ફર્સ્ટ એલડી એન્જિનિયરિંગ મિકેનિકલ, જો એમાં મને એડમિશન ન મળે તો વોટ ઇઝ માય નેક્સ્ટ ચોઇસ. દેન રાઇટ, એમાં પણ ના મળે તો વોટ ઇઝ માય નેક્સ્ટ ચોઇસ. આની એ ચોઇસીસ નક્કી કરવા માટે લાસ્ટ યરનો જે કટ ઓફ છે એ તમે રેફરન્સ માટે રાખી શકશો, કે તમને આઈડિયા આવશે કે લાસ્ટ યર ધીસ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ પર્ટિક્યુલર બ્રાન્ચ કયા મેરિટ નંબર અને મેરિટ માર્ક્સ ઉપર ક્લોઝ થયેલી છે. એમાં ફાઇવ ટુ આફ્ટર માય ધીસ સેશન, મારા સેશન પછી કાર્તિકભાઈનું છે જ ઓલરેડી એન્ડ હી હેઝ બ્યુટિફુલી પ્રિપેર વન વેબસાઇટ જેમાં તમને આજે પણ થોડી આઈડિયા આવી જશે. 5 or 10% થોડું વેરિએશન તમે રાખશો તો યુ વિલ ગેટ આઈડિયા વેર યુ સ્ટેન્ડ્સ. એન્ડ સેકન્ડલી બે મોક રાઉન્ડ્સ પણ અમે આપીએ છીએ આ વર્ષનો, તમને ટ્રેન્ડ અને તમે ક્યાં સ્ટેન્ડ કરો છો એની આઈડિયા તમને એના ઉપરથી પણ મોક રાઉન્ડ્સ ઉપરથી મળી શકશે. તો એવી રીતે તમારે ચોઇસીસ અહીંયા આપવાની છે. ચોઇસીસ એકવાર ટ્રાન્સફર કર્યા બાદ જો તમને કોઈ ફેરફાર ચેન્જીસ કરવા હોય તો યુ કેન મૂવ ઇટ્સ અપ એન્ડ ડાઉન. અમુક ચોઇસીસ ડિલીટ કરવી હોય તો તમે અહીંથી ડિલીટ કરી શકશો. ટુ મોર ઓપ્શન્સ આર અવેલેબલ, મૂવ ચોઇસ અને સ્વેપ ચોઇસ. સપોઝ 10 નંબરની ચોઇસ હવે તમારે ચેન્જ કરીને 1 નંબર ઉપર રાખવી હોય તો યુ કેન મૂવ ફ્રોમ 10 to 1. બે ચોઇસીસ અલ્ટરનેટ ઇન્ટરચેન્જ કરવી હોય તો યુ કેન યુઝ ધ સ્વેપ ચોઇસીસ. આ 2-3 ઓપ્શન્સ અવેલેબલ છે. ઘણી બધી ચોઇસીસ તમે ભરો છો તો આફ્ટર એવરી 5-10 મિનિટ્સ જે પણ તમે કામ કરો છો એ સેવ કરતા જાઓ. બીકોઝ ઇફ ઇન્ટરનેટ ફેલ્યુઅર્સ, પાવર સપ્લાય ફેલ્યુઅર્સ, કોઈ પણ ઇસ્યુ થાય તો તમે જે વર્કઆઉટ કર્યું છે એ જતું ના રહે. એટલા માટે સેવ એન્ડ યુઅર ચોઇસીસ. બધી ચોઇસ તમારી ભરાઈ ગયા, દેન સેવ એન્ડ એક્ઝિટ. ત્યારબાદ જે પણ તમે ચોઇસીસ આપો છો એ ચોઇસીસ તમે એસેન્ડિંગ ઓર્ડરમાં જોઈ શકશો કે ધીઝ આર માય ચોઇસીસ. ઇફ યુ વોન્ટ ટુ ટેક ધ પ્રિન્ટ આઉટ, દેટ ફેસિલિટી ઇઝ ઓલ્સો અવેલેબલ, યુ કેન ટેક ધ પ્રિન્ટ આઉટ ઓલ્સો. એ જે પણ તમે ચોઇસીસ આપો છો નંબર પ્રમાણે, દેર આર ટુ ક્રાઇટેરિયાઝ ફોર ધ અલોટમેન્ટ ઓફ એડમિશન. જે તમને એડમિશન આપવામાં આવશે એ ઓનલી 2 ક્રાઇટેરિયા ઉપર આપવામાં આવે છે. એક તો તમારો મેરિટ નંબર અને સેકન્ડ તમે આપેલી ચોઇસીસ. તમારો મેરિટ નંબર 1 છે, ચોઇસ નંબર 1 છે, બટ ઓબ્વિયસ મળવાનું છે. પણ દેન આફ્ટર ઇફ યુ આર એટ 25,000 મેરિટ નંબર, પહેલી ચોઇસ તમે જે આપી છે એમાં જો સીટ અવેલેબલ હોય તો કમ્પ્યુટર અલોટ કરે, ના અવેલેબલ હોય તો સેકન્ડ ચોઇસ ચેક કરે, થર્ડ, ફોર્થ, ફાઇવ, સિક્સ એવી રીતે ચેક કરે. અને જે પણ ચોઇસ તમને તમારા મેરિટ નંબર ઉપર અવેલેબલ હશે એમાં એ અલોટમેન્ટ કરીને એ વિલ ગો ટુ ધ નેક્સ્ટ કેન્ડિડેટ. એ નીચે કયા ઓપ્શન્સ તમને હજુ મળવા પાત્ર છે એ ચેક નહીં કરે. તો આ બેસિસ ઉપર તમને એડમિશન અલોટમેન્ટ કરવામાં આવશે. સો ધીસ ઇઝ ધ સેકન્ડ ફેઝ ઓફ એડમિશન ઇઝ ચોઇસ ફિલિંગ. તો તમને આઈડિયા આવવા માટે 2 મોક રાઉન્ડ્સ આપવામાં આવશે અને 2 મોક રાઉન્ડ્સ પછી એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ જે જૂન એન્ડ યા તો જુલાઈની ફર્સ્ટ વીકમાં આવશે. આફ્ટર ગેટિંગ ધ એડમિશન, હા, ચોઇસ ભરતી વખત યુ કેન લોક યુઅર ચોઇસીસ. અને મેં પહેલા વાત કરી એના પ્રમાણે શેડ્યુલ પ્રમાણે ચોઇસ ફિલિંગ માટે જે 4 કે 5 દિવસ તમને આપવામાં આવશે, ડ્યુરિંગ દેટ 4 to 5 ડેઝ ઓનલી યુ કેન ફિલ ધ ચોઇસીસ. એકવાર એ પીરિયડ પૂરો થઈ જાય પછી તમે ચોઇસીસ ભરી નહીં શકો. યુ કેન લોક ધ ચોઇસીસ, ચોઇસીસ લોક કરો. ચોઇસ લોક માટે ફરી 14-ડિજિટ નંબરનો પિન તમારે આપવાનું છે. નોટ નેસેસરીલી કે તમે લોક કરવી જ જોઈએ, બટ દેટ ઇઝ ફોર ધ સેફ્ટી પર્પઝ. ઘણી વાર એવું થાય છે કે લાસ્ટ ડે પૂરો થઈ જાય અને ક્વેરી આવે કે સર મેં ચોઇસીસ લોક કરવાનું ભૂલી ગયો,
જે દિવસ લોક ફિલિંગ સોરી ચોઇસ ફિલિંગ નો લાસ્ટ ડે હશે એટલે રાત્રે 12 વાગે તમારી બધી ચોઇસીસ ઓટોમેટિકલી લોક થઈ જશે. ધેન યુ કેન લોક અનલોક ઓલસો, જો અનલોક પણ કરી શકો. મોડિફાઈ કરવી હોય તો યુ કેન મોડિફાઈ યુઅર ચોઇસીસ, ચોઇસીસ તમે મોડિફાઈ પણ કરી શકશો. એન્ડ ધેર ઇઝ સો મેની ફ્રીડમ, બહુ ફ્રીડમ આપેલી છે. દરેક રાઉન્ડમાં તમે નવેસર પણ ચોઇસ ભરી શકો, જૂની ચોઇસ એઝ ઇટ ઇઝ રાખી શકો, એમાં ચેન્જીસ તમે કરવા હોય તો ચેન્જીસ પણ તમે કરી શકશો. દેન પહેલા એકચ્યુઅલ એડમિશન બાદ તમને એડમિશન આપવામાં આવશે, ધેટ વી આર કોલ્ડ એઝ અલોટમેન્ટ ઓફ એડમિશન. કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં તમને એડમિશન મળી ગયું એ તમે જોઈ શકશો ઇન્ફોર્મેશન લેટરથી. અને ઇન્ફોર્મેશન લેટર એવી રીતે તમારા એકાઉન્ટમાં આવી જશે. જો તમને કોઈ એડમિશન આપવામાં નહીં આવે તો મેસેજ આવી જાય કે સોરી યુ ડીડ નોટ ગેટ રિસીવ. સો ધીસ ઇઝ ગિવન કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં તમને એડમિશન આપવામાં આવ્યું છે. આ ઇન્ફોર્મેશન લેટરની પ્રિન્ટઆઉટ લેવાની છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓએ બેંકમાં જઈને ફી ભરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓએ બેંક ચલણની પ્રિન્ટઆઉટ લઈ શકશે. નાઉ ધીસ ઇઝ ધ સેકન્ડ ચેન્જ વી મેડ ધીસ યર, કે ઓનલાઈન પેમેન્ટ ગેટવે અમે ઓપ્શન અવેલેબલ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ નેટ બેન્કિંગથી ડેબિટ કાર્ડથી યા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગતા હોય એવા વિદ્યાર્થી ડાયરેક્ટલી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે, જસ્ટ લાઈક એ બુકિંગ અ રેલવે ટિકિટ ઓનલાઈન. ધ સેમ વે યુ કેન પે યુઅર ફીઝ, ઓકે, તો ઓનલાઈન પેમેન્ટ પણ તમે ફી પે કરી શકશો, યા યુ કેન ટેક ધ પ્રિન્ટઆઉટ ઓફ ધ બેંક ચલન, બેંક ચલનની પ્રિન્ટઆઉટ લઈને બેંક પંજાબ નેશનલ બેંકના બ્રાન્ચમાં જઈને તમે ફીસ પે કરો. જો બેંકમાં જઈને ફીસ પે કરો તો આ ખૂબ ચલન, અને તમે ઓનલાઈન પેમેન્ટ પે કરતા હો તો તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ પણ અવેલેબલ થઈ જશે. એ રિસિપ્ટ ઇન્ફોર્મેશન લેટર બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર ખાતે જવું પડશે. આપણા અકાઉન્ટમાં ઇન્ફોર્મેશન લેટર આવી ગયું, મેં પ્રિન્ટઆઉટ લઈ લીધી, ઘણા વિદ્યાર્થી લઈને સીધા કોલેજ ઉપર પહોંચી જાય છે. ઘણા વિદ્યાર્થી ભણવાનું ચાલુ કરી દે પણ જ્યાં સુધી તમે હેલ્પ સેન્ટર ખાતે જઈને એડમિશન કન્ફર્મ ન કરો ત્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ નથી થતું. તો એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર ખાતે જઈને એડમિશન સ્લિપ મેળવવાની રહેશે, અને એડમિશન સ્લિપ તમને હેલ્પ સેન્ટર ખાતેથી જ મળશે. દરેકે દરેક કેટેગરીના વિદ્યાર્થીઓએ આના માટે હેલ્પ સેન્ટર ખાતે જવું જ પડશે. ઓકે, સો ધીસ ઇઝ ધ થર્ડ ફેઝ ઓફ અલોટમેન્ટ ઓફ એડમિશન. ત્યારબાદ ફર્સ્ટ એકચ્યુઅલ રાઉન્ડ બાદ એક એડિશનલ રાઉન્ડ અમે આપીએ છીએ, દેટ વી આર કોલ્ડ એઝ રિશફલિંગ રાઉન્ડ. સેકન્ડ રાઉન્ડમાં કોણ પાર્ટિસિપેટ કરી શકશે? બધા જ વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરી શકશે. જેને એડમિશન મળી ગયું, એડમિશન કન્ફર્મ કરી દીધું, તો પણ તમે એડમિશનમાં પાર્ટિસિપેટ કરી શકો. એડમિશન કોઈ પણ બ્રાન્ચમાં નથી મળ્યું તો પણ તમે પાર્ટિસિપેટ કરી શકો. ફર્સ્ટ રાઉન્ડમાં એવું થાય કે તમને જે કોલેજ અને જે બ્રાન્ચમાં એડમિશન આપવામાં આવ્યું છે એમાં તમે કોઈ પણ ઇન્ટરેસ્ટ ધરાવતા નથી, એવા કેસમાં શું? એવા કેસમાં કોઈ ફીસ ન ભરો અને હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ ન કરો તો તમારું એડમિશન ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે અને તમે નેક્સ્ટ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકશો. પણ એક ખાસ યાદ રાખજો કે નેક્સ્ટ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે ઓનલાઈન કન્સેન્ટ આપવી પડશે. ફરી સેમ વેબસાઇટ ઉપર લોગિન કરો, એક રિશફલિંગનો આઇકોન છે જ, એમાં ક્લિક કરો. અહીંયા રિશફલિંગ ઓપ્શન ઇઝ દેર, રિશફલિંગ ઉપર ક્લિક કરો, ત્યાં એક પેજ ડિસ્પ્લે થશે, એમાં તમે કન્સેન્ટ આપો કે તમે પાર્ટિસિપેટ કરવા માગો છો. દેન એન્ડ દેન યુ આર અલાઉ આર એલિજિબલ ફોર ધ નેક્સ્ટ રાઉન્ડ. ઘણી વાર એવું થાય છે કે જે વિદ્યાર્થીને કોઈ એડમિશન મળતું જ નથી પહેલા રાઉન્ડમાં, એ એવું માની રહે છે કે અમને સેકન્ડ રાઉન્ડમાં કન્સિડર કરવામાં આવશે. નહીં, જ્યાં સુધી તમે ઓનલાઈન કન્સેન્ટ નહીં આપો ત્યાં સુધી તમને નેક્સ્ટ રાઉન્ડમાં કન્સિડર કરવામાં આવશે નહીં. પણ એક ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ રાઉન્ડમાં જો તમને કોઈ એડમિશન મળી ગયું હોય અને તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો છો અને સેકન્ડ રાઉન્ડમાં જો કોઈ બીજી સીટ બીજી કોલેજમાં તમને એડમિશન આપવામાં આવે એવા કેસમાં તમારું લાસ્ટ એડમિશન કેન્સલ થઈ જશે. અને જો તમે લાસ્ટ ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ એડમિશન કન્ફર્મ કરી દીધું છે, સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો છો અને તમને કોઈ નવું એડમિશન નથી મળતું તો એવા કેસમાં તમારું એડમિશન ચાલુ રહેશે. ઘણા પ્રશ્નો એવા આવે છે કે સર ફર્સ્ટ રાઉન્ડમાં મને એક્સ કોલેજમાં એડમિશન મળી ગયું અને મેં સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરું છું અને સેકન્ડ રાઉન્ડમાં મને વાય કોલેજમાં એડમિશન મળે છે
જે મેં મારે નથી જવું તો મને એક્સ કોલેજના એડમિશન મળશે નહીં મળે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, સી ઇફ યુ ગેટ એડમિશન ઇન અ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ ઇન અ પર્ટિક્યુલર બ્રાન્ચ, સપોઝ ઇટ ઇઝ એક્સ વેર યુ આર ગોટ એડમિશન ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ, યુ હેવ કન્ફર્મ્ડ દેટ એડમિશન એન્ડ નાવ યુ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. ઓકે, સપોઝ યુ આર ગેટિંગ ધ એડમિશન ઇન ધ ન્યૂ રાઉન્ડ ઇન ધ ન્યૂ ઇન્સ્ટિટ્યૂટ, સપોઝ દેટ ઇઝ વાય. ઓકે, સો ઇફ યુ હેવ ગોટ ધ ન્યૂ એડમિશન ઇન ઇન્સ્ટિટ્યૂટ વાય, ઓટોમેટિકલી યુઅર એક્સ એડમિશન ઇઝ કેન્સલ્ડ એન્ડ ઇન દેટ કેસ યુ કેનોટ ક્લેમ ફોર ધ એક્સ એડમિશન. ઇઝ ઇટ? See, if you are confirmed or not, it is up to you. If you are not confirming, then you are losing also Y. Yeah? Of course, that I was telling, na, ki X automatically gets cancelled, but you cannot claim for the X once X is cancelled. Is it? Yeah. નહીં, ચોઇસીસ યુ હેવ ટુ ગીવ ના, ઇન વિચ ઇન્સ્ટિટ્યૂટ. હાઉ કેન આઈ ઓફર યુ ચોઇસીસ? ઓલ ધ ચોઇસીસ આર અવેલેબલ ટુ યુ. હાઉ ઇટ ઇઝ કોમ્પ્લેક્સ? The choices are available to you, all the colleges, all the branches are available to you. Now it is up to you, see how to feel the choices, it is up to you. There is again flexibility. If you want to give the choices of a only one particular branch, you can give the all the particular branch. If you want to give the choices of a particular college, that also you can give. Is it? So it is, you have to decide in which college and in which branch you want to get admission. According to you have to set your priorities. Is it? And on the basis of only your priorities, your admission will be lot. I will give one example. See, there are so many confusions regarding the second round and getting the admissions. Let us take an example. I have filled 100 choices for the round one. I have given 100 choices, 100 choices bari che pahila round mate. And out of 100, I have allotted admission on my choice number 10. મારા 10 નંબરની ચોઇસ ઉપર મને એડમિશન મળી ગયું. ઓકે, હું એડમિશન કન્ફર્મ કરું છું, આઈ એમ કન્ફર્મિંગ માય એડમિશન એન્ડ અગેન આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સેકન્ડ રાઉન્ડ. હું સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરું છું. સેકન્ડ રાઉન્ડમાં જ્યારે તમે પાર્ટિસિપેટ કરો, અગેન તમારે ફ્લેક્સિબિલિટી છે કે યુ કેન ચેન્જ યુઅર ચોઇસીસ, યુ કેન અલ્ટર ધ નંબર્સ, યુ કેન ગીવ ઓલ ધ ન્યૂ ચોઇસીસ, એનીથિંગ યુ કેન ડૂ. ઓકે, યુ કેન રિટેન ધ સેમ ચોઇસીસ ઓલ્સો, સેમ ચોઇસીસ પણ તમે રાખી શકો. 100 ચોઇસીસ મેં પહેલા રાઉન્ડમાં ભરી, 10 નંબરના ચોઇસ ઉપર મને એડમિશન મળી ગયું. હવે હું સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરું છું અને સેકન્ડ રાઉન્ડમાં જ્યારે મેં પાર્ટિસિપેટ કરું છું ત્યારે ફરીથી તમે બધી ચોઇસીસ બદલી શકો છો. સેમ ઓર્ડર તમે રાખી શકો, ઓર્ડર તમે ચેન્જ કરી શકો, એવરીથિંગ ઇઝ ધેર, પૂરી ફ્લેક્સિબિલિટી આપેલી છે. ઇઝ ઇટ? સર, લેટ મી કમ્પ્લીટ, ઇટ વિલ બી, આઈ થિંક ઇટ વિલ બી ક્લિયર. ઓકે, સો 10 નંબરની ચોઇસ ઉપર તમને એડમિશન મળી ગયું. ઓકે, નાવ જે વિદ્યાર્થી ચોઇસ નંબર ચેન્જ નથી કરતા, આઈ વિલ ટેક ઓલ ધ કેસીસ, ધીસ ઇઝ માય થર્ડ સેશન. ઓકે, સો 10 નંબરની ચોઇસ મને એડમિશન મળી ગયું, મેં ચોઇસ નંબર બદલતો નહીં. ઇટ સીમ્સ કે હું 1 થી 9 ચોઇસ ઉપર જો મને એડમિશન મળે તો આઈ વુડ બી હેપી, કેમકે દેટ ઇઝ માય પ્રેફર્ડ ચોઇસીસ ધેન ધ ટેન. ઇઝ ઇટ? હલો, 1 થી 9માં જો તમને એડમિશન મળે તો 1 થી 9 જે ચોઇસ છે 10 કરતા પ્રેફર્ડ છે, જો તમને એમાં એડમિશન મળે તો તમે લેવાના છો. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસ. સેકન્ડ કેસ, હું ચોઇસીસ ચેન્જ કરું છું. હવે 1 થી 9માં યા 10ના ઉપર મારે હજુ ચોઇસીસ જે મારી ઓલરેડી 10 નંબરથી નીચે પડી છે, હવે હું મારું માઇન્ડ ચેન્જ કરું છું અને અમુક ચોઇસીસ હું ચેન્જ કરીને 10ના ઉપર નાખું છું. તો સપોઝ આઈ હેવ એડેડ 5 ચોઇસીસ, મેં 5 ચોઇસ એડ કરી,
तो जे 10 नंबर हतो ए 15 नंबर पर जतो रहे ओके पण 1 થી 14 જે ચોઇસીસ છે મારી એ મારી 15 કરતા પ્રેફર્ડ છે કે મળે તો આઈ વુડ બી હેપી જેમાં મને મળે તો આઈ વુડ બી હેપી ઇઝ ઇટ એનો અર્થ એવું થયો કે તમે ચોઇસીસ સેટ કરો છો જે તમને એડમિશન મળી ગયું એના ઉપર તમે એવી ચોઇસીસ એડ કરો છો કે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે અને 15 નંબર કરતા યા 10 નંબર કરતા તમારી એની ફર્સ્ટ પ્રાયોરિટી છે તો અગેન કમ્પ્યુટર વિલ સી જો 1 થી 14 માં જો એડમિશન ઓર સીટ્સ વેકેન્ટ હશે તો તમને એડમિશન આપવામાં આવશે તો કોઈ પ્રશ્ન જ નથી આવતો રિજેક્શનનો ઠીક છે તો મેં આપી લીધ સેકન્ડ રાઉન્ડમાં જ્યારે પાર્ટિસિપેટ કરો ત્યારે કમ્પ્યુટર ફક્ત જે ચોઇસ સુધી તમને એડમિશન આપવામાં આવ્યું છે એના ઉપરની ચોઇસ ચેક કરશે નીચેની ચેક નહીં કરે ઇઝ ઇટ તો તમારે સેકન્ડ રાઉન્ડમાં તમને જે કોલેજમાં ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે એના ઉપર એવી ચોઇસ રાખજો કે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે અને એને છોડીને તમે એમાં જવા માંગતા હોય તો જ રાખજો અધરવાઇઝ નહીં રાખતા આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર સર યુ જસ્ટ રાઇટ ધ ક્વેશ્ચન્સ એન્ડ લાસ્ટલી આઈ વિલ આન્સર આઈ થિંક ધ ટુ એક્ઝામ્પલ્સ વિચ આઈ હેવ ગિવન આર વેરી વેરી ક્લિયર ઓકે સો ધીસ ઇઝ અબાઉટ રિશફલિંગ રાઉન્ડ Of course, not considered. No. Of course, sir. If you are confirmed your admission in the first round at LD Engineering, nahin hua hai, and if you are... Yes. Patil, let me just clarify, sir, your question. The thing is there is a multiple rounds and because of that there is a convergence that takes place. So usually we have observed that by the final round you have possibility to go up by two or three choices up in the list. So there is definitely a possibility. So even for the next further round, second round, third round, make sure that your higher choices stays higher. Even though you have got an admission somewhere and confirmed it to lower, yes. But make sure that your first preference is always remain higher. Because many of the students who confirm the admission in the first round eventually may get admission, let's say in IIT or NIT or go for foreign studies. They usually let go their admission towards the end. And hence the suggestion is that to always keep that list based on your choices and priorities. And such more tips and tricks our alumni friend Karthik bhai is going to also show you on the screen. Yes. So I would suggest that kindly keep some of the questions with you, and probably some of those questions will be answered in the Q&A. Okay. Thank you. About the second issue, refund of fees. In the first round, you have got admission in the self-finance, a private college. You have paid 20,000 rupees. In the bank, and in the second round, suppose you have got admission in the government institute. In that case, 18,500 would be refunded to you. પણ એ પૈસા તમને એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ઘરે DD થી મળી જશે. એના માટે કોઈ ઇન્ક્વાયરી કરવાની જરૂરત નથી. અને જો તમે ફર્સ્ટ રાઉન્ડમાં 1500 ભરો છો તો સેકન્ડ રાઉન્ડમાં તમને બેલેન્સ અમાઉન્ટ ભરવાની રહેશે. ફર્સ્ટ રાઉન્ડમાં તમે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળી ગયું, 20,000 રૂપીસ તમે પે કરી દીધા. સેકન્ડ રાઉન્ડમાં જો ફરી સેલ્ફ ફાઇનાન્સમાં મળે તો ફરી પૈસા ભરવાની જરૂરત નથી. તમારો જે બેલેન્સ અમાઉન્ટ છે યા જે બી અમાઉન્ટ તમે ભરી છે એ રાઉન્ડ્સમાં ટ્રાન્સફર થઈ જશે. સો દેટ ઇઝ અબાઉટ ઇફ ફરગેટ લોસ્ટ ધ પિન. 14-digit પિન જો ખોવાઈ જાય તો પિન ફક્ત એડમિશન કમિટી બિલ્ડિંગ ખાતેથી જ મળશે, અને એના માટે એડિશનલી અગેન યુ હેવ ટુ પે ધ 50 રૂપીઝ. This is our 24 hours working helpline number. આ હેલ્પલાઇન નંબર છે જેના ઉપર તમે 24 hours જે પણ તમને કોઈ પણ મુશ્કેલી પડે ઓનલાઈન એડમિશનમાં કંઈક ડિફરન્ટ એક્ટિવિટીઝ કરતી વખત તો યુ કેન કોલ ઓન ધીઝ નંબર્સ. થેન્ક યુ.